સમાચાર એ જે હોય જે જે તમને લાવે તમારી અને સમસ્યા નમસ્કાર દર્શક મિત્રો હું છું સ્વાગત છે તમારું ઉત્તર ગુજરાતની લોકપ્રિય ચેનલ બીકે ન્યુઝ સ્ટુડિયો આજના સમાચારના પ્રાયોજક છે દર્શક મિત્રો સમાચાર શરૂ કરતા પહેલા જોઈશું આજના મુખ્ય સમાચાર બનાસકાંઠા જિલ્લામાં આજે ધોરણ દસ નું પરિણામ જાહેર થયું જિલ્લાનું પરિણામ સડસઠ આવ્યું ડીસા તાલુકાના માલગઢ ગામે લગ્ન પ્રસંગે મંડપમાં આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો સદનસીબે જાનહાની ટળી બનાસકાંઠા જિલ્લાના ધાનેરા થરાદ હાઈવે પર જીપ પલટી ખાતા સર્જાયો અકસ્માત એકનું મોત પાંચ ઘાયલ ડીસા કોલેજમાં ત્રણ વર્ષ બાદ વિદ્યાર્થીઓને ટેબલેટનું વિતરણ કરાતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હવે જોઈએ સમાચાર બનાસકાંઠા જિલ્લામાં આજે ધોરણ દસનું પરિણામ જાહેર થયું હતું જેમાં સમગ્ર જિલ્લાનું પરિણામ સડસઠ પોઈન્ટ અઢાર ટકા આવ્યું હતું જેમાં જિલ્લામાં સૌથી ઊંચું પરિણામ કાણોદર કેન્દ્રનું ચોર્યાસી પોઈન્ટ તોતેર ટકા નોંધાયું છે અને સૌથી નીચું પરિણામ હળાદ કેન્દ્રનું પાંત્રીસ પોઈન્ટ ત્યાંશી ટકા નોંધાયું છે બનાસકાંઠા જિલ્લામાં આજે ધોરણ દસનું પરિણામ જાહેર થયું હતું જેમાં સમગ્ર જિલ્લાનું પરિણામ સડસઠ પોઈન્ટ અઢાર ટકા આવ્યું હતું જેમાં જિલ્લામાં સૌથી ઊંચું પરિણામ કાણોદર કેન્દ્રનું ચોર્યાસી પોઈન્ટ તોતેર નોંધાયું છે અને સૌથી નીચું પરિણામ હળાદ કેન્દ્રનું પાંત્રીસ પોઈન્ટ ત્યાસી ટકા નોંધાયું છે ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા આજે ધોરણ દસનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં બનાસકાંઠા જિલ્લાના ચોસઠ કેન્દ્રો પરથી સાત લાખ હજાર સાતસો એકોતેર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં પાંચ લાખ ત્રણ હજાર સાતસો છવ્વીસ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે ત્યારે સમગ્ર જિલ્લાનું પરિણામ સુડસઠ પોઈન્ટ અઢાર ટકા નોંધાયું છે જેમાં ત્રણસો અઠ્ઠાણું વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવ્યો છે અને જિલ્લામાં સૌથી ઊંચું પરિણામ કાણોદર કેન્દ્રનું ચોર્યાસી પોઈન્ટ તોતેર ટકા નોંધાયું છે અને જિલ્લાનું સૌથી નીચું પરિણામ હળાદ કેન્દ્રનું પાંત્રીસ પોઈન્ટ ત્યાંશી ટકા નોંધાવવા પામ્યું છે જેના પગલે જિલ્લાના તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા આમ આજે જાહેર થયેલા ધોરણ દસનું પરિણામ સડસઠ પોઈન્ટ અઢાર ટકા જાહેર થયું છે જોકે આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી ડૉક્ટર નરેન્દ્રસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ દસનું માર્ચ બે હજાર બાવીસનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં બોર્ડનું પરિણામ પાસઠ પોઈન્ટ અઢાર ટકા આવેલું છે એની સામે બનાસકાંઠા જિલ્લાનું પરિણામ સડસઠ પોઈન્ટ અઢાર ટકા આવેલું છે જેમાં સો ટકા પરિણામ મેળવનારી વીસ શાળાઓ છે 64 જેવા કેન્દ્રો પર પરીક્ષા યોજવામાં આવી હતી જેમાં સૌથી ઊંચું પરિણામ કાણોદર કેન્દ્રનું આવેલું છે ચોર્યાસી પોઈન્ટ તોતેર ટકા સાથે સૌથી ઊંચું પરિણામ અને સૌથી નીચું પરિણામ પાંત્રીસ પોઈન્ટ ત્યાસી ટકા હળાત કેન્દ્રનું આવેલું છે આજ રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ દસનું માર્ચ બે હજાર બાવીસનું પરિણામ જાહેર કરવામાં આવેલ છે જેમાં બોર્ડનું પરિણામ પાસઠ પોઈન્ટ અઢાર ટકા આવેલ છે તેની સામે અમારા બનાસકાંઠા જિલ્લાનું સડસઠ પોઈન્ટ અઢાર ટકા આવેલ છે જેમાં સો ટકા પરિણામ મેળવનારી વીસ શાળાઓ છે અને પરીક્ષા અત્યારના જિલ્લામાં ચોસઠ પરીક્ષા કેન્દ્રો પરથી યોજવામાં આવેલ હતી અને સૌથી ઊંચું પરિણામ કાણોદર કેન્દ્રનું આવેલ છે ચોર્યાસી પોઈન્ટ તોંતેર ટકા જ્યારે સૌથી નીચું પરિણામ હળાદ કેન્દ્રનું આવેલ છે પાંત્રીસ પોઈન્ટ ત્યાં ટકા અત્યારના જિલ્લામાં જે વિદ્યાર્થીઓ પાસ થયેલ છે તે તમામ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે હું સમગ્ર વહીવટી તંત્ર ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને આ જિલ્લાનું સારું પરિણામ મેળવવા બદલ તમામ શિક્ષકો આચાર્યશ્રીઓ અને તમામ સ્ટાફને પણ અભિનંદન પાઠવું છું અમીરગઢ નેશનલ હાઇવે પર આરાસુરી ગોળાઈમાં એક ટ્રક પલટી મારતા અકસ્માત સર્જાઈ હોવાની ઘટના સામે આવી છે જેમાં ટ્રક પલટી મારતા જ નેશનલ હાઇવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા હતા અમીરગઢ નેશનલ હાઇવે પર આરાસુરી ગોળાઈમાં એક ટ્રક પલટી મારતા અકસ્માત સર્જાઈ હોવાનો ઘટના સામે આવી છે જેમાં ટ્રક પલટી મારતા જ નેશનલ હાઈવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા છે બનાવના પગલે અમીરગઢ પોલીસને જાણ થતાં અમીરગઢ પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક નિયંત્રણ કરવાના પ્રયાસો હાથ ધર્યા છે બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે જેમાં આજે અમીરગઢ નેશનલ હાઈવે પર આરાસુરી ગોળાઈમાં ગુજરાતમાંથી રાજસ્થાન તરફ જઈ રહેલા એક પાર્સર ભરેલા ટ્રક અચાનક પલટી મારતા અકસ્માત સર્જાયો હતો ટ્રક રોડ વચ્ચે પલટી ખાઈ જતા નેશનલ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો હાઈવે ઉપર ટ્રાફિક જામ થતાં જ એલ એન્ડ ટી વિભાગમાં હાઈવે ઉપર લગાવેલા સીસીટીવી કેમેરામાં એલ એન્ડ ટી વિભાગના કંટ્રોલ ઇન્ચાર્જ યોગેશભાઈ મજેઠિયા તથા તેમના સ્ટાફ પેટ્રોલિંગ એમ્બ્યુલન્સ તથા ક્રેન સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા બનાવના પગલે અમીરગઢ પોલીસ પણ ઘટના સ્થળે દોડી પહોંચી એલ એન્ડ ટી તેમજ પોલીસ દ્વારા ભારે જહેમત બાદ ટ્રાફિક નિયંત્રણ કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા જોકે નેશનલ હાઈવે હોવાને કારણે એકથી દોઢ કિલોમીટર સુધી ટ્રાફિક જામ થયો હોવાનું જાણવા મળ્યું હતું પોલીસ તેમજ વિભાગના અથાક પ્રયત્નો બાદ ટ્રાફિક પર નિયંત્રણ કર્યું હતું જોકે આ બનાવના મોટી જાનહાનિ થતા ટળી હતી ડીસા કોર્ટે ચેક રિટર્ન કેસ મામલે ચુકાદો આપતા આરોપીને એક વર્ષની સજા અને ચાર લાખ પચાસ હજાર વળતર પેટે ચૂકવવાનો હુકમ કર્યો છે અને તે ના ચૂકે તો વધુ એક માસની કેદની સજાનો હુકમ કરેલ છે ડીસા કોર્ટે ચેક રિટર્ન કેસ મામલે ચુકાદો આપતા આરોપીને એક વર્ષની સજા અને ચાર લાખ પચાસ હજાર વળતર પેટે ચૂકવવાનો હુકમ કરેલ છે અને તે ના ચૂકે તો વધુ એક માસની કેદની સજાનો હુકમ કરેલ છે ડીસા ખાતે રહેતા વારિયા સમકીત કુમાર મફટલાલ ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરે છે અને તેમના સમાજના અશોક કુમાર ધોડાલાલ શાહ સાથે લાખણી માર્કેટયાર્ડ ખાતે મહાવીર ટ્રેડર્સ નામની ભેટી ધરાવે છે જેથી એકબીજાના પરિચયમાં કોઈ સંબંધ હતો જો કે અશોક કુમારને ગવારની ખરીદી કરવાની હોય કુમાર વારિયાએ તેમના ખાતામાં તારીખ બે અગિયાર બે હજાર અઢારના રોજ ચાર લાખ પચાસ હજાર રૂપિયા જમા કરાવેલ જો કે બાદમાં કુમાર ગવારની ખરીદી કરેલ ના હોય સમકિત કુમારે રૂપિયા પરત માંગતા અશોક કુમાર શાહે તારીખ સાત બાર બે હજાર ઓગણીસના રોજ બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો ઓપરેટિવ બેન્કનો ચાર પોઈન્ટ પચાસ લાખનો ચેક આપેલ જે ચેક સંકિત કુમારે ખાતામાં ભરતા પૂરતા નાણાં ભંડોળના હોવાને કારણે ચેક રિટર્ન થયેલ જેથી આ બાબતની જાણ સંકિત કુમારે અશોકભાઈને કરતાં તેમણે રૂપિયા આરટીજીએસથી ચૂકવવાનું જણાવેલ જોકે તેમ છતાં પણ આ રકમ અશોકભાઈ ના ચૂકવતા સંકેતભાઈએ આ મામલે વકીલ મારફતે ડિમાન્ડ નોટિસ અશોકભાઈને મોકલેલ તેમ છતાં પણ અશોકભાઈએ રૂપિયા ચૂકવેલ નહીં જેથી નેગોશિયલ એક્ટ કલમ એકસો અડત્રીસ મુજબ કોર્ટમાં ફરિયાદ દાખલ કરેલ જે બાબતનો કેસ ડીસા કોર્ટમાં ચાલી જતા ડીસા કોરટે આરોપી અશોક કુમાર ધુડાલાલ શાહ પ્રોપરાઇટર મહાવીર ટ્રેડર્સ લાખની હાલ રહે ખાનપુર અમદાવાદ વાળાને કલમ એકસો અડત્રીસમાં કસૂરવાર ઠેરવી એક વર્ષની સાદી કેદ તેમજ ફરિયાદીને વળતર પેટે ચાર લાખ પચાસ હજાર આગામી સાઠ દિવસમાં ચૂકવી આપવા જોકે આ રકમ ના ચૂકવે તો વધુ એક માસની સાદી કેદની સજાનો હુકમ કરેલ શા ડીસાના માલગઢ ગામે બટાકાના હિસાબના બાકી નીકળતા પૈસા આપવા બાબતે ત્રણ ઈસમોએ વેપારીને માર મારી ગાડીને નુકસાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ મામલે વેપારીએ ડીસા તાલુકા પોલીસ મથકે ત્રણ ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે ડીસાના માલગઢ ગામે બટાકાના હિસાબના બાકી નીકળતા પૈસા આપવા બાબતે ત્રણ ઈસમોએ વેપારીને માર મારી ગાડીને નુકસાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ મામલે વેપારીએ ડીસા તાલુકા પોલીસ મથકે ત્રણ ઈસમો સામે ફરિયાદ નોંધાવી છે આ ફરિયાદની વિગતો અનુસાર માલકઢ ખાતે રહેતા ચુનીલાલ ઉમેદાજી માળી ખેતી સાથે બટાકાનો વેપાર કરે છે જેઓએ પોતાના ભત્રીજી સાથે પોતાની સ્વિફ્ટ કાર લઈ જતા હતા અને કોઈ કામસર રસ્તામાં ઉભા હતા તે દરમિયાન તેમના સગા હસમુખભાઈ ખેતાજી માળી અશ્વિનભાઈ ખેતાજી માળી અને ચમનલાલ મફાજી માળી તમામ રહે માલકટવાળાઓ ત્યાં આવેલા અને હસમુખભાઈને કહેવા લાગેલ કે તમે બટાકાનો હિસાબ કેમ આપતા નથી તેમ કહી ગાડીની ચાવી માગેલી જોકે ચુનીલાલે કહેલ કે બટાકાનો હિસાબ પતી ગયું છે મારી તમારી પાસેથી હિસાબ લેવાનો નીકળે છે જેથી આ ત્રણેય ઉશ્કેરાઈ ગયેલા અને અપશબ્દો બોલવા લાગેલ અને માર મારવા લાગેલ તેમજ ધોકા વડે ગાડીને પણ નુકસાન કરવા લાગેલ ત્યારે આ બનાવને પગલે ચુનીલાલ ગભરાઈ ગયેલા અને બૂમો પાડતા આસપાસના લોકો દોડી આવેલા અને ચુનીલાલને મારમાંથી છોડાવેલા જોકે જતાં જતાં આ ઈસમોએ ચુનીલાલને જાનથી મારી નાખવાની ધમકી આપતા આ મામલે પીડિત ચુનીલાલ ડીસા તાલુકા પોલીસ મથકે હસમુખલાલ ખેતાજી માળી અશ્વિન ખેતાજી માળી અને ચમનલાલ મફાજી માળી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ડીસા શહેરના શ્યામ બંગલોઝ ખાતે ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઈ ઠક્કર દ્વારા આજે વિદ્યાર્થીઓ સારું ભણતર મેળવી શકે તે આશયથી નવીન ક્લાસીસ શરૂ કરવામાં આવ્યા છે જ્યારે આજે પાલિકા પ્રમુખ દ્વારા રિબિન કાપી ક્લાસીસની શરૂઆત કરવામાં આવી હતી ડીસા શહેરના શ્યામ બંગલોઝ ખાતે ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઈ ઠક્કર દ્વારા આજે વિદ્યાર્થીઓ સારું ભણતર મેળવી શકે તે આશયથી નવીન ક્લાસીસ શરૂ કરવામાં આવ્યા છે જ્યારે આજે પાલિકા પ્રમુખ દ્વારા રિબિન કાપી ક્લાસીસની શરૂઆત કરવામાં આવી હતી ડીસા નગરપાલિકા ખાતે જ્યારથી ભાજપનું શાસન આવ્યું છે ત્યારથી શહેરના વિકાસ માટે અનેક કામો કરવામાં આવી રહ્યા છે વિકાસના કામોની સાથોસાથ હવે ડીસા નગરપાલિકા દ્વારા વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્રે આગળ વધે તે માટે પણ પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે આજે જે પ્રમાણે દિવસે ને દિવસે શિક્ષણનું પ્રમાણ વધી રહ્યું છે તેના કારણે આજે મોટાભાગના વિદ્યાર્થીઓ સારું શિક્ષણ મેળવી ડીસા તાલુકાનું નામ રોશન કરી રહ્યા છે ત્યારે ડીસા શહેરી વિસ્તારમાં વિદ્યાર્થીઓ સારું શિક્ષણ મેળવી શકે અને આગળ વધે તેવા આશયથી ડીસા નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ ઠક્કર દ્વારા શિક્ષણને લગતા ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે ડીસા ખાતે આવેલ શ્યામ બંગલોજમાં આજે ડીસા નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ ઠક્કર દ્વારા વિદ્યાર્થીઓ સારું શિક્ષણ મેળવી શકે તેવા આશયથી ક્લાસ શરૂ કરવામાં આવ્યા હતા અને આવનારા સમયમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ આ ઉપયોગ શિક્ષણમાં આગળ વધે તેવી પાલિકા પ્રમુખ રાજુભાઈ ઠક્કર દ્વારા અપીલ કરવામાં આવી હતી ડીસા તાલુકાના માલગઢ ગામે વધુ એક લગ્ન મંડપમાં આગ લાગવાની ઘટના સામે આવી છે જેમાં લગ્ન પ્રસંગે નીકાળવામાં આવેલ વરઘોડામાં ફટાકડા ફોડતા મંડપમાં આગ લાગી હતી આગ લાગતા માહોલ સર્જાયો હતો તાલુકાના ગામે વધુ એક લગ્ન લગ્ન મંડપમાં આગ લાગવાની ઘટના સામે આવી છે જેમાં પ્રસંગે નીકળવામાં આવેલ વરકોડામાં ફટાકડા ફોડતા મંડપમાં આગ લાગી હતી આગ લાગતા અફરાત અફરીનો માહોલ સર્જાયો હતો કોરોના વાયરસની મહામારી બાદ આ વર્ષે સરકાર દ્વારા લગ્ન પ્રસંગોમાં તમામ પ્રકારની છૂટછાટ આપવામાં આવતા આ વર્ષે અનેક દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા પરંતુ લગ્ન પ્રસંગે અનેક દુર્ઘટનાઓ સામે આવી રહી છે જેમાં ડીસા તાલુકામાં થોડા મહિના પહેલાં જ માલગઢ ગામે લગ્ન પ્રસંગે મંડપમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જે બાદ મહામુસીબતે ફાયર ફાઈટર દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી હતી ત્યારે ફરી એકવાર ડીસા તાલુકાના માલગઢ ગામે લગ્ન પ્રસંગે મંડપમાં આગ લાગવાની ઘટના સામે આવી છે જેમાં ડીસા તાલુકાના માલકઢ ગામે લગ્ન પ્રસંગ હતો અને લગ્ન પ્રસંગ દરમિયાન વરરાજાનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો જે દરમિયાન વરઘોડામાં સામે લોકો દ્વારા ફટાકડા ફોડી આતિશબાજી કરવામાં આવી હતી જે દરમિયાન ફટાકડાનો એક તણખો ઉવડીને મંડપમાં જતા મંડપ સળગવાનું શરૂ થયું હતું અને જોત જોતામાં લગ્ન પ્રસંગે બાંધવામાં આવેલો મંડપમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું આગની ઘટના લાગતાની સાથે જ લગ્ન પ્રસંગે આવેલા મહેમાનોમાં દોડધામ મચી ગઈ હતી જે બાદ લગ્ન પ્રસંગે હાજર લોકો દ્વારા આગને કાબૂમાં મેળવવા માટે પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો પરંતુ આગ કાબૂમાં આવી ન હતી જે બાદ આગને કાબૂમાં લેવા માટે ફાયર ફાઈટરની ટીમને જાણ કરાતા ફાયર ફાઈટરની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી આગમાં લગ્ન મંડપ સળગી જતાં લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો લગ્ન પ્રસંગે લાગેલી આગના કારણે લોકોમાં પણ ભય જોવા મળ્યો હતો પરંતુ આગને કાબુમાં લેતા લોકોએ રાહત અનુભવી હતી દર્શક મિત્રો ખબરોનો સિલસિલો હજુ યથાવત છે તે પહેલા લઈએ એક નાનકડો વિરામ કે મુતાવળા ભાઈ જુઓને મારી વાડના થામલા કોવઈને સાવ ફાટી ગયા

નક્ષત્ર ઉત્તર ગુજરાત ના પાલનપુર જેવા વિકસતા શહેર માં સુખ સુવિધા નું નવું સરનામું અફોર્ડેબલ ફ્લેટ ની સૌને પોસાય તેવી ભવ્ય સ્કીમ અહીં બાળકો માટે વિશાળ પ્લે એરિયા બેનો માટે શોપિંગ સેન્ટર યુવાનો માટે જીમ વડીલો માટે યોગા હોલ મોર્નિંગ વોક માટે ટ્રેક બાળકો ના ઉત્તમ સ્ટડી માટે નજીક શાળાઓ પુસ્તકો થી સજ્જ લાઇબ્રેરી અદ્યતન સિનેમા હોલ નક્ષત્ર નવ લાખ એકસઠ હજાર થી શરૂ પ્રધાનમંત્રી આવાસ યોજના ની સબસીડી તથા સરળ હપ્તે લોન ની સુવિધા સાથે બે અને ત્રણ રૂમ રસોડા ના ફ્લેટ ની સ્કીમ ઉપલબ્ધ નક્ષત્ર જ્યાં તમારું ઘર નું સ્વપ્ન સાકાર કરવા માટે આજે જ કોન્ટેક્ટ કરો એટ વન ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં બનાસકાંઠા જિલ્લાના ધાનેરા-થરાદ હાઈવે પરથી લગ્નમાંથી પરત આવતી વખતે ખેડા ગામના પરિવારને અકસ્માત નડ્યો હતો આ અકસ્માતમાં પંદર વર્ષીય કિશોરીનું મોત નીપજ્યું હતું જ્યારે પાંચ લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ધાનેરા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા બનાસકાંઠા જિલ્લાના ધાનેરા-થરાદ હાઈવે પર લગ્નમાંથી પરત આવતી વખતે ખેડા ગામના પરિવારને અકસ્માત નડ્યો હતો આ અકસ્માતમાં પંદર વર્ષીય કિશોરીનું મોત નીપજ્યું હતું જ્યારે પાંચ લોકો ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે ધાનેરા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતોના બનાવોમાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના નેશનલ હાઈવે પર અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે રોજે રોજ બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓમાં અકસ્માતો સામે આવી રહ્યા છે મોટાભાગના વારંવાર સર્જાતા અકસ્માતોમાં અત્યાર સુધી અનેક લોકોએ પોતાની જિંદગી ગુમાવી છે તો અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હશે ત્યારે વારંવાર સર્જાતા અકસ્માતોને લઈ લોકોમાં પણ ભય જોવા મળી રહ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા થરાદ હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો હતો જેમાં ખેડા ગામનો પરિવાર લગ્ન પ્રસંગ પતાવી પરત પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા તે સમયે ધાનેરા થરાદ હાઈવે પર જીપ પલટી ખાઈ જવા પામી હતી જીપ પલટી ખાતાની સાથે જ જીપમાં સવાર છ લોકોને ઈજાઓ પહોંચી હતી જ્યાં જીપમાં સવાર પંદર વર્ષીય કિશોરીનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય પાંચ લોકોને ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે ધાનેરા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અકસ્માત સર્જાતાની સાથે જ ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવા માટે સ્થાનિક લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી અકસ્માતના પગલે ધાનેરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માતમાં મૃત્યુ પામેલી પંદર વર્ષીય કિશોરીને પીએમ અર્થે ધાનેરા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી ડીસા ખાતે આવેલ લાયન્સ હોલ ખાતે નવીન બનેલા પ્રમુખનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો જેમાં સમાજના સભ્યો દ્વારા નવીન બનેલા પ્રમુખનું સ્વાગત કરવામાં આવ્યું હતું બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા શહેરમાં આવેલા જૈન જાગૃતિ સેન્ટરની સ્થાપનાના ડીસામાં પચીસ વર્ષ પૂર્ણ કરીને છવ્વીસમાં વર્ષમાં પ્રવેશ કરતા ડીસાના લાયન્સ હોલ ખાતે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં નવનિયુક્ત પ્રમુખ તરીકે મીઠાલાલ જીરાવાલાને પ્રમુખ તરીકે જવાબદારી આપવામાં આવી છે આ પ્રસંગે ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ સહિત મોટી સંખ્યામાં જૈન સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં આગામી દિવસોમાં જૈન જાગૃતિ સેન્ટર દ્વારા વિવિધ સમાજલક્ષી કાર્યક્રમ કરવામાં આવશે સાથોસાથ વર્ષોથી ચાલી આવતી સેવાકીય પ્રવૃત્તિઓમાં પ્રમુખ તરીકે નિમાયેલા મીઠાલાલ શાહે આગામી સમયમાં હજુ પણ લાયન્સ કમિટી દ્વારા ચાલુ રાખવામાં આવશે તેવી બાહીનદરી આપવામાં આવી હતી આજે યોજાયેલા આ પદગ્રહણ સમારોહમાં ડીસા શહેરમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને લાયન્સ હોલના નવનિયુક્ત પામેલા પ્રમુખ તમામ લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું ડીસાના જુનાડીસા ખાતે રહેતી મહિલાને ગામના જ ચાર ઇસમોએ પ્લોટ પચાવી પાડવાના ઈરાદે માર મારતા પીડિત મહિલાએ ડીસા તાલુકા પોલીસ મથકે ચાર ઇસમો સામે ફરિયાદ નોંધાવી છે ડીસાના જુનાડીસા ખાતે રહેતી મહિલાને ગામના ચાર ઇસમોએ પ્લોટ પચાવી પાડવાના ઈરાદે માર મારતા પીડિત મહિલાએ ડીસા તાલુકા પોલીસ મથકે ચાર ઇસમો સામે ફરિયાદ નોંધાવી છે આ ફરિયાદની વિગતો અનુસાર જુનાડીસાના નવાપરા રામાપીર મંદિરની બાજુમાં રહેતા દરિયાબેન સિકંદરભાઈ સિંધી એકલા રહેશા અને મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવેશા જોકે આજે સોમવારે તેઓ પોતાના ઘરે હતા તે દરમિયાન તેમની નજીકમાં જ રહેતા રાહુલ ફકીર ત્યાં તેમના ઘરે આવેલો અને દરિયાબેનને કહેવા લાગેલ કે ડૂસી તારી આગળ પાછળ કોઈ નથી આ પ્લોટ મને આપી દે જોકે દરિયાબેન પ્લોટ આપવાની ના પાડતા રાહુલ ફકીર એકદમ ઉશ્કેરાઈ ગયેલો અને અપશબ્દો બોલી માર મારવા લાગેલ જેથી દરિયાબેન નીચે પડી ગયેલા અને તેમ છતાં પણ રાહુલ ફકીરે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી અને તે દરમિયાન નૂરભાઈ ફકીર ભીખાભાઈ ફકીર અને પીરાભાઈ ફકીર પણ ત્યાં આવેલા અને તે પણ દરિયાબેનને અપશબ્દો બોલવા લાગેલ જોકે આ તમામ ઈસમો પ્લોટ ખાલી કરવા માટે દરિયાબેનને અવારનવાર અપશબ્દો બોલી હેરાન પરેશાન કરતા હોય આ મામલે દરિયાબેનની ડીસા તાલુકા પોલીસ મથકે રાહુલ ફકીર નૂરભાઈ ફકીર ભીખાભાઈ નૂરભાઈ ફકીર અને પીરાભાઈ નુરાભાઈ ફકીર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ડીસાના ઓગઢવાસ વિસ્તારમાંથી દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત રથયાત્રા નીકળવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ડીસા શહેરમાંથી લોકો જોડાયા હતા અને વર્ષોથી ચાલી આવતી પરંપરા આજે પણ આ રથયાત્રામાં લોકો નિભાવી રહ્યા છે ડીસાના ઓગઢવાસ વિસ્તારમાંથી દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત રથયાત્રા નીકળવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ડીસા શહેરમાંથી લોકો જોડાયા હતા અને વર્ષોથી ચાલી આવતી પરંપરા આજે પણ આ રથયાત્રામાં લોકો નિભાવી રહ્યા છે ડીસા શહેરમાં વસતા ઠાકોર સમાજ દ્વારા દર વર્ષે જેઠ માસના પ્રથમ રવિવારે શહેરના ઓગડવાસ વિસ્તારમાં આવેલા જોગમાયા મંદિર ખાતેથી માતાજીની રથયાત્રા નીકાળવામાં આવે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ માતાજીની રથયાત્રા નીકળતા ડીસા સહિત આસપાસના વિસ્તારના અને ગામોમાં વસતા ઠાકોર સમાજ સહિત મોદી સમાજ અને અન્ય સમાજના લોકો મોટી સંખ્યામાં દર્શન કરવા પહોંચે છે આ રથયાત્રાનો ઇતિહાસ સેંકડો વર્ષ જૂનો છે અને સામાજિક એકતાના ભાગરૂપે ઠાકોર સમાજના કુળદેવી જોગમાયાની રથયાત્રા નીકળવાની પરંપરા આજે પણ યથાવત છે ઓગઢવા સ્થિત જોગમાયાના મંદિરથી આ રથયાત્રાનું પ્રસ્થાન થાય છે અને મીરા મોહલ્લા નવાસ કુંભારવાસથી નદીમાં તેનું સમાપન થાય છે ડીસા ખાતે નીકળતી આ રથયાત્રાની વિશેષતા એ છે કે રથયાત્રામાં ઠાકોર સમાજના લોકો આસ્થાના ભાગરૂપે શરીર પર ચાબુકના ઘા ખાતા હોય છે શરીર પર ચાબુકના વીંજાતા હોય છે અને લોકો માતાજી પ્રત્યેની શ્રદ્ધા વ્યક્ત કરતા હોય છે માતાજીની શ્રદ્ધાના ભાગરૂપે ભક્તોને પણ આ ચાબુકના ઘાની કોઈ અસર થતી નથી ડીસા તાલુકાના ખરડોસણ ગામે ગુજરાત રાજ્યના પુરવઠા વિભાગના મંત્રી ગજેન્દ્રસિંહ પરમારની અધ્યક્ષતામાં ભાજપના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજાઈ હતી આ બેઠકમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો વિજય થાય તે માટે ભાજપના કાર્યકર્તાઓ સાથે ચર્ચા વિચારણા કરાઈ હતી ડીસા તાલુકાના ખરડોસણ ગામે ગુજરાત રાજ્યના પુરવઠા વિભાગના મંત્રી ગજેન્દ્રસિંહ પરમારની અધ્યક્ષતામાં ભાજપના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજાઈ હતી આ બેઠકમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો વિજય થાય તે માટે ભાજપના કાર્યકર્તાઓ સાથે ચર્ચા વિચારણા કરાઈ હતી ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈ અત્યારથી જ દરેક પક્ષ પોતાની જીત માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે ખાસ કરીને વિધાનસભાની ચૂંટણીમાં પોતાના પક્ષની વિજય બનાવવા માટે સૌથી મોટી ભૂમિકા કાર્યકર્તાઓની હોય છે ત્યારે ગુજરાતમાં યોજાવા જઈ રહેલ વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ મજબૂત કરવા માટે અત્યારથી જ દરેક પક્ષના આગેવાનો દ્વારા કાર્યકર્તાઓને જોડવામાં આવી રહ્યા છે જે અંતર્ગત ડીસા તાલુકાના ખરડોસણ ગામે ગુજરાત રાજ્યના અને પુરવઠા વિભાગના મંત્રી ગજેન્દ્રસિંહ પરમારની અધ્યક્ષતામાં ભાજપના કાર્યકર્તાઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું હાલમાં સમગ્ર ગુજરાતભરમાં ભાજપના ધારાસભ્યો દ્વારા રાજનૈતિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રવાસ દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ તથા સિદ્ધિઓને લોકોને વિગતવાર જાણકારી આપવામાં આવી રહી છે સાથોસાથ ભાજપ સરકાર દ્વારા દરેક ગામમાં કરવામાં આવેલા વિકાસના કાર્યોને આવનારા સમયમાં વધુ વેગ મળે તે માટે પણ ઠેર ઠેર ગ્રામીણ વિસ્તાર અને શહેરી વિસ્તારમાં બેઠકો યોજી લોકોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે ત્યારે ડીસા તાલુકાના ખરડોસણ ગામે ગજેન્દ્રસિંહ પરમારની અધ્યક્ષતામાં ભાજપના કાર્યકર્તાઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને વધુ મજબૂત બનાવવા માટે કાર્યકર્તાઓને આહવાન કર્યું હતું ખાસ કરીને વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સ્પષ્ટ બહુમતી સાથે વિજય બને તે માટે ભાજપ પક્ષમાં વધુમાં વધુ કાર્યકર્તાઓ જોડાય તે માટે પણ રાજેન્દ્રસિંહ પરમારે ભાજપના કાર્યકર્તાઓને અપીલ કરી હતી ખરડોસણ ગામે ગજેન્દ્રસિંહ પરમારની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી રાજ્યના મંત્રી ગજેન્દ્રસિંહ પરમારનું સ્વાગત કરવામાં આવ્યું હતું ડીસા ખાતે કાર્યરત ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે બે હજાર ઓગણીસના વર્ષમાં વિદ્યાર્થીઓએ ટેબ્લેટ માટે હજાર રૂપિયા ભર્યા હતા જેમણે અનેકવાર કરેલા આંદોલન બાદ આજે ડીસા કોલેજ ખાતે ટેબ્લેટ વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું ડીસા ખાતે કાર્યરત ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે બે હજાર ઓગણીસના વર્ષમાં વિદ્યાર્થીઓએ ટેબ્લેટ માટે હજાર રૂપિયા ભર્યા હતા જેમને અનેકવાર કરેલા આંદોલન બાદ આજે ડીસા કોલેજ ખાતે ટેબ્લેટનું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું આજના ટેકનોલોજી ભરેલા યુગમાં વિદ્યાર્થીઓ ભણતરમાં ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા ટેબ્લેટ યોજના અંતર્ગત કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત સરકારની ટેબ્લેટ યોજના અંતર્ગત ડીસા ખાતે કાર્યરત ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના સત્તરસો ચોપન વિદ્યાર્થીઓએ વર્ષ બે હજાર ઓગણીસના વર્ષમાં ટેબ્લેટ માટે હજાર રૂપિયા ભર્યા હતા પ્રથમ વર્ષમાં ટેબ્લેટ માટે ભરેલા પૈસા હોવા છતાં વિદ્યાર્થીઓને ત્રણ વર્ષ સુધી ટેબ્લેટ આપવામાં આવ્યું નહોતું ટેબ્લેટ મેળવવા માટે કોલેજના વિદ્યાર્થીઓએ અનેકવાર ગુજરાત યુનિવર્સિટી રાજ્ય સરકાર તેમજ કોલેજ કક્ષાએ રજૂઆતો કરી હતી કેટલીક વાર તો વિદ્યાર્થીઓ ટેબ્લેટ માટે ધરણા પણ યોજ્યા હતા વારંવાર વિદ્યાર્થીઓની રજૂઆતના પગલે આજથી ડીસા ખાતે કાર્યરત ડીએનપી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ગુજરાત સરકારની ટેબ્લેટ યોજના અંતર્ગત ટેબ્લેટનું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું ત્રણ વર્ષ બાદ સત્તરસો ચોપન વિદ્યાર્થીઓને કોલેજ સંચાલક મંડળ દ્વારા ટેબ્લેટનું વિતરણ શરૂ કરાયું હતું જેમાં પ્રથમ દિવસે કોલેજમાં બસો જેટલા વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામાં આવ્યા હતા અને આવનારા છ દિવસમાં બાકી રહેલા તમામ વિદ્યાર્થીઓને કોલેજ સંચાલક મંડળ દ્વારા ટેબ્લેટનું વિતરણ કરી દેવામાં આવશે હાલ બે હજાર ઓગણીસના વર્ષમાં જે પણ વિદ્યાર્થીઓએ ટેબ્લેટ માટે અરજી કરી હતી તે તમામ વિદ્યાર્થીઓને કોલેજ સંચાલક મંડળ દ્વારા વોટ્સએપ સોશિયલ મીડિયા તેમજ કોલેજની એપ્લિકેશન પર ટેબ્લેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે તેની જાહેરાત કરી વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામાં આવી રહ્યા છે વર્ષ બે હજાર ઓગણીસથી થી વિદ્યાર્થીઓ જેની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા એ ટેબ્લેટ શનિવારના રોજ નિશા કોલેજ ખાતે અમે લાવેલ છે બે હજાર ઓગણીસમાં દરેક વિદ્યાર્થીને ચાન્સ આપવામાં આવેલો હતો એક હજાર રૂપિયા ફી ભરી અને ટેબ્લેટ માટે લગભગ સત્તરસો ચોપન જેટલા વિદ્યાર્થીઓએ ટેબ્લેટ માટે ફી ભરેલી હતી અમે શનિવારે તમામ વિદ્યાર્થીઓ સત્તરસો ચોપન ટેબ્લેટ કોલેજ ખાતે લાવી દીધેલ છે અને આજ તારીખ છ છ બે હજાર બાવીસના રોજ સવારે સાડા આઠ વાગ્યાથી ટેબ્લેટનું વિતરણ પણ શરૂ કરી દીધેલ છે આ અંગે અમે વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયા દ્વારા વોટ્સએપથી ઈમેલથી અને કોલેજની વેબસાઇટ દ્વારા વિદ્યાર્થીઓને જાણ કરેલ હતી અને એનું અલગથી શિડ્યુલ મૂકેલું હતું અને સિરિયલ નંબર આપેલા હતા કે આ નંબરથી આ નંબરના વિદ્યાર્થીઓ આ તારીખે આ નંબરના વિદ્યાર્થીઓ આટલા વાગે એ પ્રમાણે શિડ્યુઅલ તારીખ ફાઈ મૂકેલું છે જેથી વિદ્યાર્થીઓને પણ અગવડ ન પડે અને અમને ટેબ્લેટ વિતરણ કરવામાં પણ કોઈ અગવડ પડે નહીં છેલ્લા ત્રણ વર્ષથી વિદ્યાર્થીઓ કોલેજમાં બહુ ધક્કા ખાતા હતા અને યુનિવર્સિટીમાં પણ અમે દર અઠવાડિયે બે દિવસે ત્રણ દિવસે ચાર દિવસે અમે પણ બહુ ધક્કા ખાધા છે અને અંતે આ ધરમ ધક્કાનો અંત આવેલ છે અને ટેબ્લેટ ડીસા કોલેજ ખાતે આવી ગયેલ છે એનું અમે વિતરણ પણ આજથી ચાલુ કરી દીધેલ છે છ છ બે હજાર બાવીસથી અગિયાર તારીખ સુધી આર્ટ્સવાળા માટે ટેબ્લેટનું વિતરણ થશે જેમાં એકથી બસો છ તારીખે એકસો એકથી ચારસો સાત તારીખે પછી આઠ તારીખે નવ તારીખે દસ તારીખે અને અગિયાર તારીખે એમ અમે બસો બસોના શિડ્યુલ મૂકેલું છે સવારે સાડા આઠથી સાડા બાર વાગ્યા સુધી ટેબ્લેટ વિતરણ થશે અને વિદ્યાર્થીઓ સુધી અમે આ ટેબ્લેટ પહોંચાડવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું ટેબ્લેટથી કોઈપણ વિદ્યાર્થી વંચિત રહી ન જાય એનું પૂરેપૂરું ધ્યાન રાખીશું અને વિદ્યાર્થીને પણ કોઈપણ જાતની અગવડ ન પડે કોલેજને પણ કોઈપણ જાતની અગવડ ન પડે એનું પણ અમે ખાસ ધ્યાન રાખીશું કારણ કે વેકેશનનો સમય છે એટલે પૂરતું ધ્યાન રાખી અને ટેબ્લેટનું વિતરણ કરીશું ખાતે કાર્યરત ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વર્ષ બે હજાર ઓગણીસમાં ગુજરાત સરકારની ટેબ્લેટ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓએ ટેબ્લેટ માટે હજાર રૂપિયા ભરી નોંધણી કરાવી હતી પરંતુ ત્રણ વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં પણ યુનિવર્સિટી દ્વારા એક પણ વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામાં આવ્યા ન હતા જેના કારણે વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને ત્રણ વર્ષ સુધી વિદ્યાર્થીઓએ ટેબ્લેટ માટે રાજ્ય સરકાર ગુજરાત યુનિવર્સિટી અને ડીએનપી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં પણ ત્રણ વર્ષ સુધી કોલેજના વિદ્યાર્થીઓને ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું ન હતું જેથી વિદ્યાર્થીઓમાં રાજ્ય સરકાર પ્રત્યે રોષ જોવા મળી રહ્યો હતો પરંતુ આથી ડીસા ખાતે કાર્યરત ડીએનપી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સત્તરસો ચોપન જેટલા વિદ્યાર્થીઓને ટેબ્લેટનું વિતરણ સંચાલક મંડળ દ્વારા શરૂ કરવામાં આવતા વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી પ્રથમ દિવસે ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે બસ્સો જેટલા વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામાં આવ્યા હતા ટેબ્લેટ મળતાની સાથે જ ત્રણ વર્ષ બાદ વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી અને ટેબ્લેટ આવતાની સાથે જ વિદ્યાર્થીઓ સરકાર અને કોલેજ સંચાલક મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો નમસ્કાર મિત્રો હું છું અલ્પેશ ભાર આગળ અગાઉ જે ટેબ્લેટ અંગે રજૂઆત કરવામાં આવી હતી તે પ્રશ્નનું નિરાકરણ આવી ગયું છે કોલેજની અંદર ટેબ્લેટ આપવાના ચાલુ થઈ ગયેલ છે દરેક વિદ્યાર્થીઓ કોલેજની અંદર આવીને ટેબ્લેટ મેળવી શકશે ભારતીય જનતા પાર્ટીએ વિદ્યાર્થીઓ હર હંમેશ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેતી જ હોય છે આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીએ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લીધો છે વિરોધીઓ હંમેશા વિરોધ કરતા હોય છે પરંતુ ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રહિત જન કલ્યાણકારી યોજનાઓને સતત આવકારી અને સાથે ઊભી રહેતી હોય છે આ સમગ્ર પ્રશ્નોનું નિરાકરણ લાવવા બદલ ધારાસભ્ય શ્રી ડીસા નાશિકાંતિ શહેર ભાજપ પ્રમુખ પ્રતિકભાઈ વઢિયાર સાહેબ મહામંત્રી હકમાજી જોશી રાકેશભાઈ પટેલ સાહેબ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ધન્યવાદ તો દર્શક મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર વધુ સમાચાર માટે જોતા રહો બીકેલુ સ્ટુડે બીકેલુ સ્ટુડે એટલે બ્રોડ નોલેજ